બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે બાપ સ્વામિનારાયણ મંદિર દ્વારા 200 વર્ષથી ચાલી આવતી પરંપરાગત ફૂલદોલ ઉત્સવ યોજાયો. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં બાપ મંદિર દ્વારા સંપ્રદાયના વડા પૂજ્યમન સ્વામીના હસ્તે ઉજવાયો પરંપરાગત ભવ્ય ફૂલોદલ મહોત્સવ. છેલ્લા 200 વર્ષથી ધૂળેટી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે, જે પ્રથા મુજબ સાળંગપુર ખાતે 10,000 ચોરસ ફૂટ ભૂમિમાં ભવ્ય ફૂલદોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50,000થી પણ વધારે ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. પુષ્પ દોલોત્સવમાં જેની છેલ્લા 1 મહિનાથી ચાલી રહી હતી તૈયારી, જેમાં દેશ વિદેશથી ભક્તો આવ્યા હતા. મંત્રી સૌરભભાઈ પટેલ, લીંબડી ધારાસભ્ય સોમાભાઈ પટેલ તેમજ તારક મહેતા ફેમિલ દિલીપ જોશી જેઠાલાલ રહ્યા હતા હાજર. 50,000થી પણ વધારે લોકો અને 700 જેટલા સંતો BAPS સ્વામિનારાયણ સંપ્રદાય વડા શ્રી મનસ્વામી મહારાજના હસ્તે રંગાયા, જ્યારે આ વર્ષ ઓછો વરસાદ થવાના કારણે હરિભક્તોને જળસંચયના ઉત્તમ સંદેશ સાથે પાણી નહીં વાપરી તેની જગ્યાએ પુષ્પોથી ઉજવાઈ ફૂલો કી હોલી ઉત્સવ. જ્યારે દર વર્ષે અલગ અલગ થીમ પર યોજાતા મહોત્સવમાં આ વર્ષે વચનામૃત તો દ્વિશતાબ્દિક મહોત્સવ હોવાથી વચનામૃતમાં રંગો થીમ પર ભવ્ય અને કલાત્મક મંચ બનાવાયો. સેંકડો કિલોમીટરથી ભક્તો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા દ્વારા પણ મહોત્સવનો લાભ લેવા પહોંચ્યા. તમામ ભક્તોને મહાપ્રસાદી રૂપે ગરમાગરમ સ્વામિનારાયણ ખીચડી તેમજ ખજૂર ધાણી વગેરેની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બાપ સ્વામિનારાયણ સંસ્થા પોતાના આયોજનને લીધે પ્રખ્યાત છે, જેનું ઉત્તમ ઉદાહરણ અહીંના ભવ્ય આયોજનમાં પણ જોવા મળ્યું હતું. આશરો કરીએ, મન કર્મચરણમાં જોડાઈ જઈએ તો જ આપણું આત્યંતિક કલ્યાણ છતી દેહ થાય છે. આપણે જોઈએ તો ગુણાતાન સ્વામીની વાતોમાં પણ બહુ સુંદર વાત કરી છે. ગુણાતાન સ્વામી પોતે ચોથા પ્રકરણની 37મી વાતમાં કહે છે કે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય. પ્રગટ ભગવાન અને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. અને સ્વામી કે આજ તો મોજ આપી છે. પણ મહારાજે આપણું કોઈ સાધન નથી, આપણી કોઈ એવી સેવા ભક્તિ નથી. અને સવાલ જ નથી, કારણ કે જેમ કહેવાય છે કે જે ભક્તો ભક્તિને સેવા કરી છે તે પૃથ્વી પર જતા નથી. ઘણી રીતે જે પરમ પૂજ્ય પ્રમુખ મહારાજ છે, પણ પરમ પૂજ્ય પ્રમુખ મહારાજ નું સ્વરૂપ જ છે એવા ગુણાતીત સંત એનો જે આપણે આશરો તો અલ્પ સાધનથી પણ જેની ઓળખાણ થઈ જાય અહીંયા આપણી સમક્ષ આપણી સામે હાજર છે. આજ તો ભગવાન સ્વામિનારાયણના સમયથી સારંગપુરની અંદર પુષ્પ દોલોત્સવની ઉજવણી થતી આવી છે અને આ જ દિવ્ય પરંપરાને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ જીવંત રાખી છે. આજે જ્યારે આ ઉત્સવ અહીં ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશ વિદેશના હજારો હરિભક્તો અહીં ઉમડી પડ્યા છે. અને આ ફૂલદોલ ઉત્સવની અંદર એક વિશેષ બાબત તો એ છે કે આ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે જ્યારે પાણીની અછત છે અને રાષ્ટ્રીય સંકટ છે તો આપણે આ ફૂલદોલ ઉત્સવની અંદર પાણીનો ઉપયોગ નહીં કરીએ, પણ એના સ્થાને ગુલાલ અને ફૂલોનો ઉપયોગ કરી અને આ રાષ્ટ્રીય ચેતનાની અંદર પણ પોતાનું પણ સમર્પણ પોતાનું પણ યોગદાન આપ્યું છે. આ ઉત્સવની અંદર લગભગ 10,000 જેટલા હરિભક્તો સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યા છે અને આટલા બધા દેશ વિદેશથી પરદેશથી હરિભક્તો આવે છે ત્યારે એમની સેવામાં પણ તત્પર છે. હા, દર વખતની જેમ જ્યારે કોઈ પણ સ્વામિનારાયણીય ઉત્સવ હોય ત્યારે વિશેષ કરીને સ્વામિનારાયણીય ખીચડીનો પ્રસાદ બધાને આપવામાં આવે છે. આટલા બધા હરિભક્તોને એકસાથે આવી રીતે ખીચડીનો ગરમ પ્રસાદ આપવો એ પણ એક બહુ જ મોટું આયોજન માંગી લે છે, પણ પરમ પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણા અને બધા સંતો હરિભક્તોના પુરુષાર્થથી આ કાર્ય પણ થઈ રહ્યું છે. અમારા ગુરુ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એમની અત્યંત કૃપા
એમના ઉપદેશ અને આદેશ મુજબ આખો બીએપી સ્વામિનારાયણના તમામ હરિભક્તો નાના મોટા બધા જ પોતાનું જીવન આદર્શ રીતે વિતાવી રહ્યા છે. આ બ્રહ્માંડની અંદર, આ પૃથ્વી પર આવા આદર્શ હરિભક્તો જોવા આપણને ક્યાંય મળશે નહીં. એનો ઉપકાર બધો જ, એનું ઋણ બધું જ ગુરુ ઉપર, અને એમના જ આશીર્વાદથી આજે જુઓ આવા નાના નાના યુવકોથી માંડીને મોટા વડીલો સુધી બ્રહ્માંડના તમામ જીવ પ્રાણી માત્રને દિવ્ય જુએ છે અને એની અનુભૂતિ કરે છે, અને એની અંદર કોઈ દોષ જોતા નથી અને કોઈનો અભાવ નથી આવતો. મારા ગુરુના પ્રતાપે મને તો કોઈ દિવસ કોઈનો અભાવ અવગુણ આવ્યો નહોતો, તેમ છતાં પણ મેં એમની પાસે માગ્યું. બાકીના જીવનની અંદર કદાચ ન આવી જાય અભાવ અવગુણ, એનું તમે ધ્યાન રાખજો, ને ધ્યાન રાખે એવા છે. આ અત્યંત કૃપા મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એ બધાની ખૂબ ખૂબ આ ભૂમંડળ ઉપર થયેલી છે. એટલે આ ભૂમંડળ બહુ જ પવિત્ર છે અને ભારત બહુ પવિત્ર છે, અને આખા વિશ્વની અંદર આ જ્ઞાન એમણે પ્રવર્તાવ્યું છે. આજે લાખો હરિભક્તો યુગ નાના યુવકો અત્યારે જીવન જે જીવી રહ્યા છે એ બહુ ધન ભાગ્ય છે આ ભારતનું, કે આવા યુવકો દેશ પરદેશની અંદર હજારો કેન્દ્રોમાં આ જીવન જીવી રહ્યા છે. ખરેખર બહુ ભાગ્યશાળી છે આપણે, આપણા જેવું કોઈ ભાગ્યશાળી આ દુનિયામાં છે નહીં. હરેશ પટકીર સાથે વિજયસિંહ ચુડાસમા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, બોટાદ.